नमस्कार मित्रों, डॉक्टर शरद ठाकर। बहु नानो हतो, सौराष्ट्रना नाना शहर जूनागढ़ में रहतो हतो, त्यारे त्यां मैं मुंबई समाचारनुं नाम सांभळ्युं अने मारा मनमां एक एनी आभा उभी थई हती। मुंबई समाचार अखबार ने त्यारे हूँ बधा छापाओ करता श्रेष्ठ मानतो हतो। बीजा बधा छापाओनो परिचय धीमे धीमे थतो गयो, पर पेली जे कुमड़ा दिमाग उपर जे पेली छाप पड़ी छे ने, ए छाप हजी बरकरार छे। आजे मारा घरे एज मुंबई समाचारना तंत्री नीरेशभाई पधार्या छे। हूँ मारी जातने धन्य मानु छु, मारा अहोभाग्य। एवुं लागे छे कि मुंबई समाचार 202 वर्षना एक वृद्ध दादाजी एना ओतराण मारा घरे मोकली रह्या। मुंबई समाचार ने एक निष्ठा छे, एक प्रतिष्ठा छे, एनुं नाम लईए त्यां एक आखू मीडियानुं एक चित्र उभुं थाय छे। कोई पण अखबार वाचकोमां एना हाथमां तो पहोंचवुं बहु सहेलुं छे, वाचकोना हाथमां, पण एना हૈયા સુધી પહોંચવું બહુ અઘરું છે, અને મુંબઈ સમાચાર એ સિદ્ધિ મેળવી શક્યું છે। આજે 202 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે અંતરથી શુભકામનાઓ આપું છું, અભિનંદન પાઠવું છું, અને બ્રાહ્મણ સૂત્ર મારાથી આશીર્વાદ રૂપે કહેવાય જાય છે કે ફરીથી 303 વર્ષના શુભ પ્રસંગે નિલેશભાઈ અને હું પાછા આ જ રીતે બેસીએ અને મળીએ। આભાર। નમસ્કાર મિત્રો, આજે ડૉક્ટર શરદ ઠાકર, વ્યવસાય ડૉક્ટર અને જાણીતા લેખક, બહુ ઓછા ડૉક્ટરો છે કે જે લેખક તરીકે સફળ થયા છે, એવા શરદભાઈ સાથે મેં મુલાકાત કરી। શરદભાઈને મેં એમની શુભેચ્છા લેવા માટે આવ્યા હતા, મારા વડીલ પણ છે, અને મુંબઈ સમાચાર જ્યારે 202 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ગુજરાતી સાહિત્ય જગતના અનેક આવા વિરલાઓને આપણે મળશું, એમની શુભેચ્છા લેશું, એમના વિચારો જાણશું, અને 202 વર્ષે એક સરપ્રાઇઝ વાચકો માટે આવી રહી છે, એમાં આવા તમામ ગુજરાતી સાહિત્યના શિરમોર કહી શકાય એવા લોકો આપની સમક્ષ રૂબરૂ થશે। થેન્ક યુ શરદભાઈ, થેન્ક યુ વેરી મચ, આભાર।